प्रिय विद्यार्थियों धोरण एक विषय गणित गणित में अपने प्रकरण चार बादबाकी जोइए छे एमा अपने बादबाकी ना दाखला मोटमा पण गण्या हता तमे पण गणतरी करीने दाखला लख्या छे हवे तमे नोटमा लखो छो तो घरे एक्स्ट्रा नोट होय એમાં પણ પાંચ પાંચ દાખલા તમારે ગણતા જવાનું કેટલા પાંચ પાંચ દાખલા ગણવાના કારણ કે બાદબાકીના દાખલા આપણે સરવાળાના દાખલા ગણે આપણે એમ બાદબાકીના પણ તમને પાકા થઈ જાય અને આપણે નાના ધોરણમાં છીએ તો ત્યાંથી જ આપણે ગણતરી બાદબાકીની અને સરવાળાની આવડી જાય બરોબર તો તમારે રોજ જે પાંચ દાખલા ગણતરીમાં કેટલા પાંચ દાખલા એક્સ્ટ્રા બુકમાં લખવાના હવે આજે આપણે આડા દાખલા બાદબાકીના જોઈશું કેવા આડા દાખલા જોઈશું એક નંબર ચાર ઓછા બે ચાર ઓછા બે બે નંબર ત્રણ ઓછા એક ત્રણ માંથી કેટલા બાદ કરવાના છે એક કેટલા કરશો એક પાંચ ઓછા ચાર ઓછા બે ચાર માંથી કેટલા બાદ કરવાના છે બે
કેટલા છે 4 કેટલા રાત કરવાના છે 2 1 2 કેટલા રાત કરશો 2 4 આપે છે એમાંથી 2 બાદ કર્યા હવે કેટલા વધ્યા ગણો 1 ને 2 4 માંથી 2 જાય છે કેટલા વધે 2 4 માંથી 2 જાય તો કેટલા વધે 2 હવે આગળ જોઈશું 3 ઓછા 1 3 માંથી કેટલા બાદ કરવાના છે 1 કેટલા બાદ કરશો 1 તો આપણે એને ગણતરી કરીને સમજીએ ગણો 1 2 3 કેટલા છે 3 એમાંથી કેટલા બાદ કરવાના 1 3 માંથી કેટલા બાદ કરવાના છે 1 ગણો 1 અને 2 3 માંથી 1 જાય તો 1 અને 2 વધે કેટલા 2 3 માંથી 1 જાય કેટલા વધે 2 3 માંથી 1 જાય તો 2 હવે 5 ઓછા 3 5 માંથી કેટલા બાદ કરવાના છે 3 5 માંથી 3 બાદ કરવાના છે તમારી ડિશમાં 5 ગુલાબજાંબુ છે કેટલા ગુલાબજાંબુ છે 5 તમારી ડિશમાં કેટલા ગુલાબજાંબુ છે 5 બોલો કેટલા ગુલાબજાંબુ છે 5 એમાંથી 3 ગુલાબજાંબુ તમે ખાઈ જાઓ છો કેટલા ગુલાબજાંબુ ખાવ છો 3 ડિશમાં કેટલા ગુલાબજાંબુ છે 5 એમાંથી 3 ગુલાબજાંબુ તમે ખાઈ ગયા કેટલા ડિશમાં ગુલાબજાંબુ રહે હવે તો એ ગણતરી કરો તો અહીંયા આપણે ગણીશું કેટલા છે 5 ગણો તો 1 2 3 4 5 કેટલા થયા 5 કેટલા બાદ કરશો 3 1 2 અને 3 કેટલા બાદ થયા 3 હવે કેટલા વધ્યા 1 અને 2 5 હતા એમાંથી 3 બાદ કર્યા કેટલા 3 બાદ કર્યા કેટલા વધ્યા 1 અને 2 કેટલા વધ્યા 2 5 માંથી 3 ગુલાબજાંબુ તમે ખાઈ જાઓ છો ડિશમાં કેટલા બાકી રહે 2 કેટલા ગુલાબજાંબુ બાકી રહે 2 ખ્યાલ આવ્યો 4 નંબર જોઈએ 6 ઓછા 4 6 માંથી કેટલા બાદ કરશો 4 6 માંથી કેટલા બાદ કરશો 4 તો એક બગીચામાં જાઓ છો ત્યાં એક ફૂલછોડ પર 6 પતંગિયા હતા કેટલા પતંગિયા હતા 6 ફૂલછોડ પર 6 પતંગિયા હતા એમાંથી 4 પતંગિયા ઉડી ગયા 6 પતંગિયા હતા એમાંથી 4 પતંગિયા ઉડી ગયા તો હવે તે છોડ પર કેટલા પતંગિયા બાકી રહે કેટલા પતંગિયા હતા 6 કેટલા પતંગિયા હતા 6 એમાંથી કેટલા પતંગિયા ઉડી જાય છે 4 6 પતંગિયા હતા તેમાંથી 4 પતંગિયા ઉડી ગયા શું થયું 4 પતંગિયા ઉડી ગયા હવે તે ફૂલ છોડ પર કેટલા પતંગિયા બાકી રહે તો ચલો હવે આપણે એની ગણતરી કરીશું કેટલા છે 6 ગણો 1 2 3 4 5 અને 6 કેટલા થયા 6 કેટલા વાર કરશો 4 1 2 3 4 કેટલા વાર કર્યા 4 1 2 3 ને 4 કેટલા વધે 1 અને 6 માંથી 4 ગયા તો 1 અને 2 કેટલા
કેટલા બાકી રહે બે કેટલા બાકી રહે બે 6 માંથી 4 જાય 4 પતંગિયા ઉડી ગયા તો કેટલા બાકી રહે બે કેટલા પતંગિયા બાકી રહે બે હવે આગળ જોઈએ 7 ઓછા 6 7 માંથી કેટલા બાદ કરવાના છે 6 7 માંથી કેટલા બાદ કરશો 6 7 માંથી 6 બાદ કરવાના છે તો આપણે એની પણ ગણતરી કરીએ 7 છે તો ગણતરી કરો 1 2 3 4 5 6 અને 7 કેટલા છે 7 કેટલા બાદ કરવાના છે 6 કેટલા કરશો 6 ગણો 1 2 3 4 5 6 7 માંથી 6 બાદ કરો છો કેટલા વધે 1 કેટલા વધે 1 7 માંથી 6 બાદ કર્યા કેટલા વધે 1 7 માંથી 6 બાદ કરો છો કેટલા વધે છે 1 7 માંથી 6 જાય તો 1 વધે હવે 9 ઓછા 8 9 માંથી કેટલા બાદ કરવાના છે 8 કેટલા બાદ કરશો 8 શું કરશો હવે તમારી પાસે 9 બોર છે શું છે બોર ઉત્તરાયણ વખતે બોર આવે છે મોટા એ તમારી પાસે 9 છે કેટલા 9 છે એમાંથી 8 બોર તમે વેચી દો છો કે તમારા ફ્રેન્ડને આપો છો ભાઈને આપો છો બેનને મમ્મીને પપ્પાને તમારી પાસે 9 બોર છે કેટલા 9 એમાંથી 8 બોર તમે બધાને આપી દો છો શું કરો છો 8 બોર તમે બધાને આપી દો છો હવે તમારી પાસે કેટલા બોર બાકી રહે તો 9 માંથી 8 બાદ થાય તો કેટલા વધે તો આપણે એની ગણતરી કરીએ ચલો બોલો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા થયા 9 કેટલા બાદ કરવાના છે 8 ચલો 8 બાદ કરો 1 2 3 4 5 રમો છો એમાંથી
કેટલા વધ્યા એક પાંચમાંથી ચાર આઉટ થઈ જાય તો કેટલા વધે એક હવે 7 ઓછા 5 સાતમાંથી કેટલા બાદ કરવાના છે 5 કેટલા બાદ કરશો 5 તમારી પાસે 7 રબર છે કેટલા છે 7 5 રબર તમે તમારા ફ્રેન્ડને આપો છો કે લાવને તારે વધારે છે તો તો 5 રબર આપો છો કેટલા 5 તો તમારી પાસે કેટલા વધે આપણે એની પણ ગણતરી કરીએ 7 છે ગણો તો 1 2 3 4 5 6 અને 7 કેટલા થયા 7 કેટલા બાદ કરશો 5 ગણો 1 2 3 4 5 7 છે એમાંથી 5 બાદ કર્યા 1 2 3 4 ને 5 હવે કેટલા વધે 2 1 અને 2 7 માંથી 5 ગયા કેટલા વધે 2 કેટલા વધે 2 7 માંથી 5 બાદ કરો તો 2 વધે 8 ઓછા 4 8 માંથી કેટલા બાદ કરવાના છે 4 8 ઓછા 4 8 માંથી 4 બાદ કરીશું કેટલા 4 ગણો 1 2 3 4 5 6 7 અને 8 8 કેટલા વધ્યા 8 છે એમાંથી કેટલા બાદ કરવાના 4 કેટલા બાદ કરીશું 8 માંથી 4 ગણો 1 2 3 4 8 છે એમાંથી 4 બાદ કર્યા કેટલા વધે 1 2 3 અને 4 કેટલા વધે 4 8 માંથી 4 બાદ કરો છો તો 1 2 3 અને 4 કેટલા વધ્યા 4 8 માંથી 4 જાય તો કેટલા વધે 4 હવે 6 ઓછા 6 6 માંથી કેટલા બાદ કરવાના છે 6 6 માંથી કેટલા બાદ કરવાના છે 6 આની પહેલા સમજાવ્યું હતું કે તમારી પાસે 6 નોટબુક છે કેટલી 6 એ 6 નોટબુક ઘરે તમે લખો છો અત્યારે 6 એ 6 નોટબુકમાં એક ભરાઈ ગઈ બીજી નોટબુક ભરાઈ ગઈ ત્રીજી ચોથી પાંચ નંબરની ભરાઈ ગઈ ને 6 નંબર 6 એ 6 નોટમાં તમે લખવાનું આજે લખ્યું થોડું કાલે લખ્યું એમ 6 દોઢ નોટબુક ભરાઈ ગઈ તો એક પણ નોટબુક કોરી વધે ના કેટલી નોટબુક હતી 6 6 એ 6 નોટબુકમાં એકમાં ગુજરાતીનો વિષય લખ્યો એકમાં ગણિતનો એકમાં અંગ્રેજીનો એ ત્રણ ભરાઈ ગઈ થોડો સમય પછી ફરીથી બીજી ત્રણ લીધી એટલે 6 એ 6 નોટમાં તમારે લખવાનું ભરાઈ ગયું તો એક પણ પેજ કોરું રહ્યું નહીં તો તમારી પાસે કોરી નોટબુક એક પણ વધી નહીં કેમ કે 6 નોટબુક હતી એમાંથી 6 એ 6 ભરાઈ ગઈ એક પણ વધી નહીં તો શું આવે 0 શું આવે 0 તમારી પાસે 6 કેન્ડી છે કેટલી 6 કેન્ડી લાવ્યા છો પપ્પાએ તમને લાવી દીધી છે તો ઘરમાં બધા સભ્યને દરેકને એક એક આપો છો 6 એ 6 વેચી દો છો તો તમારી પાસે એક પણ રહી નહીં કારણ કે ઘરમાં બીજા 6 જો સભ્ય હતા એ બધાને તમે 1 2 3 એમ આપી દીધી તો તમારી પાસે એક પણ કેન્ડી વધે ના તો 6 માંથી 6 એ 6 આપી દો તો શું થઈ જાય 0 શું થઈ જાય 0 તો એ પ્રમાણે
આપણે પહેલા ઊભા બાજુની ગણતરીમાં અને આ આડા છે તો તમે તમારે નોટમાં ગણતા જાઓ 11 નંબર કેટલા વાર કરવાના છે
ત્રણ ચાર કેટલા વધે ચાર છ માંથી બે બાદ કરો છ કેટલા બાકી રહે ચાર કેટલા રહે ચાર 15 નંબર બાકીના જોઈશું એ સાથે આ વિડિયો પૂરો કરું છું હરિયમ મદાને